રસીકરણ માટે સરપંચ સહિતની આરોગ્ય ટીમ ઘેર ઘેર જઈ લોકોમાં જાગૃતતા આવે તે પ્રકારની કામગીરી કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા 45 થી વધુ વયના લોકો જેઓ કોરોના વિરોધી રસીકરણ કરવા આદેશ કર્યો છે ત્યારે રાધનપુરના બાદરપુર ગામના ઉત્સાહી સરપંચે ગામના એક પણ માણસ કોરોના વિરોધી રસીથી વંચિત ન રહી જાય એ માટે રાધનપુર આરોગ્ય ટીમ દ્વારા સર્વે હાથ ધરી ગામના 45 થી વધુ વર્ષના સ્ત્રી પુરુષોને ઘર ઘર સુધી ફરી સાથે રહી કોરોના રસી લેવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે બદરપુર ગામે એક પણ 45 થી વધુ વયના લોકોને રસીથી વંચિત ન રહી જાય એ માટે આરોગ્ય ટીમ સાથે ગ્રામ પંચાયત સરપંચે લોકોને સમજાવી કોરોના કાળમાં રસી લેવા માટે જનજાગૃતિ બતાવી છે. તો મહત્વની વાત એ છે કે રાજ્ય સરકાર દ્વારા કોરોના રસી ઉપલબ્ધ કરાવી 45 થી વધુ વયના લોકો જેઓ કોરોના રસી માટે ગામના સરપંચ તલાટી અને આરોગ્ય કાર્યકર સાથે આશા વર્કર ઘેર ઘેર જઈ લોકોને કોરોના સામે રસી લેવા સમજાવતા ગામની આંગણવાડી ખાતે કોરોના રસી લેવા માટે આહવાન કરવામાં આવ્યું હતું ત્યારે તાલુકાના CDO મેડમ, બાદરપુરા ગ્રામ પંચાયત સરપંચ, તલાટી અને ડોક્ટર નર્સ સહિતની ગામની આશા વર્કર બહેનો પણ ઉપસ્થિત રહી ગામમાં કોરોના રસીકરણ અભિયાન હાથ ધર્યું હતું. રિપોર્ટ બાય ભરતભાઈ સથવારા, પાટણ. હું બાદરપુરા ગામે તલાટી કામ મંત્રી તરીકે ફરજ બજાવું છું. આજરોજ બાદરપુરા ગામે 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોનાની વેક્સિન માટે ગ્રામ્ય કક્ષાની ટીમ જેમાં સરપંચ શ્રી, તલાટી કામ મંત્રી, આશા વર્કર, આંગણવાડી, FAW શાળાના આચાર્ય, ગામના આગેવાનો સાથે મળીને ઘરે ઘરે જઈને લોકોને સમજાવ્યા અને આંગણવાડી ઉપર લાવી અને કોરોના વેક્સિન અપાવી. એસિડિટી હોય, કશું કાંઈ પણ જોનો રોગ હોય તમારે મટી જાય. બરોબર, આ રસી તો આખા ગામને લીધી છે. કોઈને પણ 3-4 મહિના પહેલા રસી લીધી છે, કોઈને કઈ પ્રોબ્લેમ થતો નથી. બરોબર, એટલે કશું કાંઈ થતું નથી. હું તો કહું તમે રસી લઈ લો, એનાથી તમને કઈ રોગ બીજા હોય ને એ રોગ પણ મટી જાય. આપણે એવું માનીએ કોઈ અમુક હફા ઉડાડે કે આનાથી આ થાય છે, આનાથી આ થાય, એવું કશું કાંઈ થતું નથી. અત્યારે આપણા ગામના લગભગ 15-20 જણા અમે રસી આવી. તાલુકાના નાનાપુરા PHCમાં અને બાદરપુરા ગામ એમાં આજે આરોગ્ય ટીમ અને ICDSમાં કાર્યકર બેન, સરપંચ સાહેબ, તલાટી સ્ત્રી દ્વારા આખા ગામનું એક આયોજન કરવામાં આવેલું હતું. એ આયોજન દ્વારા દરેક ગામમાં, દરેક વાસમાં ફરી અને લોકોની ટીમ દ્વારા તેમને આ રસીકરણ કરવા માટે સમજાવેલું છે. દરેકે રસી લેવી એ આપણા માટે ખૂબ જ જરૂરી છે. એટલા માટે તમામને બે હાથ જોડીને અપીલ કરું છું કે તમામે વેક્સિન લઈ લેવી આપણા માટે ખૂબ જ જરૂરી છે. હું સરપંચ તરીકે અત્યારે બાદરપુરામાં ફરજ બજાવું છું. મારા ગામમાં આજે પહેલો ડોઝ રસી માટેનો આપવામાં આવ્યો છે. તો હું ગામમાં અમારી ટીમ, નાનાપુરા કેન્દ્રની ટીમ, તલાટીશ્રી અને આશા વર્કર બહેનો અને બાળ મંદિરની બહેનો ફરીને ગામમાં ઘરે ઘરે લોકોને સમજાવી રહ્યા છે કે રસી લેવા માટે આવો અને રસી લો. રસી લેવાથી કંઈ પણ જાનહાની થતી નથી. રસી આપણા માટે બહુ અગત્યની છે અને રસી લો. હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે બાદરપુરા ગામમાં બાળ મંદિરમાં રસીનો આજે કેમ્પ રાખવામાં આવ્યો છે, રસી લેવા માટે આવો એવી મારી નમ્ર વિનંતી.